તીડના આતંકને લઈને સરકાર અને સરકાર તંત્ર સતર્ક છે, સજાગ પણ છે. આ નિવેદન આપ્યું છે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે. કહ્યું કે તીડને નિયંત્રણમાં લેવા માટે સરકાર તીડનાશક દવા છાંટશે, પરંતુ તેની અસર પશુધન અને માનવજીવનને ન પડે તેનું પણ ધ્યાન રાખવું પડશે. વધુમાં કહ્યું કે તીડ નિયંત્રણ ટીમ અને ખેતીવાડી વિભાગ ટીમને નિયંત્રણમાં લેવા માટે સંપૂર્ણ કોશિશ કરી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે બનાસકાંઠાથી ફંટાઈને તીડ હવે મહેસાણા સુધી પહોંચી ચૂક્યા છે. જેમ ટીડો ઓછા થયા એમ જુદું જુદું ટુકડીઓ એની અલગ પડી અને અલગ અલગ ટુકડીઓ થઈને ઘણા બધા વિસ્તારમાં વિસ્તરી. પણ જે કંઈ સરકાર કરતા કે ઝેરી દવા જે છોંટવાની હોય છે એને લીધે કરીને ક્યાંક આપણા સ્વાસ્થ્યને પણ અસર ન થાય, પશુધનને પણ અસર ન થાય, એ હાવચેતી રાખીને અમારું જે તીડ નિયંત્રણ વિભાગ, સરકારનો કૃષિ વિભાગ મિત્રો ખૂબ સતર્કતાથી કામ કરે છે અને સરકારે એમાં ખૂબ સતર્કતા દાખવી છે અને લગભગ તીડોનું પ્રમાણ ઘટી ગયું.